Assalamu alaikum. Hello students. Good morning. How are you all of you? આજે આપણે ધોરણ 7માં કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરીશું. બરાબર, તમને ખબર જ હશે કે આપણો પાર્ટ 1 ચાલી રહ્યો છે જેનું નામ છે ઇન્ટરનેટ અને ઈમેલ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. મજા આવે છે ને બધાને આ ચેપ્ટર ભણવામાં? અત્યાર સુધી આપણે આ પાઠમાં ઇન્ટરનેટ વિશે શીખી ગયા છે કે ઇન્ટરનેટ કેવી રીતે ઉપયોગમાં લેવું, ઇન્ટરનેટ પરથી માહિતી કેવી રીતે મેળવવી, જોડાણ કેવી રીતે કરવું. બરાબર, ત્યારબાદ આપણે ઈમેલ કેવી રીતે, ઈમેલ અકાઉન્ટ કેવી રીતે બનાવવું તે પણ આપણે શીખી ગયા છીએ. બરાબર, અને અગાઉના વિડીયોમાં આપણે ઈમેલ અકાઉન્ટ કેવી રીતે બનાવવાનું તે શીખી ગયા છીએ. બરાબર, આજે આપણે પાર્ટ 8માં ઈમેલ વિન્ડોની સમજૂતી મેળવીશું. બરાબર, કે ઈમેલની જે વિન્ડો હોય છે તેમાં કઈ વસ્તુને શું કહેવાય. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ધ્યાન આપજો બધા, આ તમારી ઈમેલની વિન્ડો છે. બરાબર, જો એમાં સૌ પ્રથમ છે અહીં એક્ટિવ ટેબ, દેખાય છે? એક્ટિવ ટેબ. એક્ટિવ ટેબમાં શું લખેલું છે? ઇનબોક્સ યાહુ મેલ ઇન્ડિયા. એટલે કે જે ટેબ એક્ટિવ હશે તેનું નામ દર્શાવવામાં આવશે. ત્યારબાદ છે ટાઇટલ બાર, દેખાય? ટાઇટલ બાર પર શું લખેલું છે? વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરર. ઇનબોક્સ યાહુ એટલે કે ત્યાં ટાઇટલ દર્શાવાય છે. એડ્રેસ બાર, દેખાય છે? એડ્રેસ બારમાં આપણે જે કંઈ સર્ચ માહિતી કરતા હોઈએ તેનું એડ્રેસ દર્શાવશે. મેનુબારની ઉપર વિવિધ મેનુઓ દર્શાવવામાં આવશે. બરાબર, ત્યારબાદ નેમ, દેખાય છે અહીં? ત્યારબાદ સાઇન આઉટ, તમારે અકાઉન્ટમાંથી લોગ આઉટ થવું હોય, બહાર નીકળવું હોય તો સાઇન આઉટ. એવી જ રીતે જો આ આપણી મેઇન ઈમેલ વિન્ડોની માહિતી અહીં આપેલી છે. ફોલ્ડર ટેબ, જો અહીં દેખાય છે ફોલ્ડર ટેબ. ફોલ્ડર ટેબની ઉપર એરો કરેલો છે, ત્યાં જુદા જુદા ફોલ્ડર છે, દેખાયું? ઇન્ડેક્સ, ડ્રાફ્ટ, સેન્ટ, ટ્રેસ. બરાબર, ત્યારબાદ એની બાજુમાં ફોલ્ડર્સ પેન, દેખાય છે? માય ફોલ્ડર્સ, તમારા કોઈ ફોલ્ડર્સ હશે તો એ ફોલ્ડર્સ તમને અહીં દર્શાવવામાં આવશે. બરાબર, ત્યારબાદ છે ફોલ્ડર્સ. જો જે ફોલ્ડરની ઉપર તમે ક્લિક કરો એ ફોલ્ડરની ઉપર એનું નામ દર્શાવવામાં આવે. ત્યારબાદ છે સ્ટેટસ બાર, દેખાય છે નીચે? સ્ટેટસ બાર, સ્ટેટસ બારની ઉપર શું લખેલું છે? ઇન્ટરનેટ. બરાબર, પ્રોટેક્ટેડ મોડ ઓફ. ત્યારબાદ છે મેસેજ પેન, એટલે કે કોઈ કેટલા પણ મેઇલ હશે, મેસેજ હશે તે તમને અહીં મેસેજ પેનમાં દર્શાવવામાં આવશે. ચાલો હવે આપણે આ વિન્ડોની ડિટેલમાં માહિતી મેળવીએ. ચાલો સૌ પ્રથમ આપણે જોઈશું ઈમેલ વિન્ડોમાં ટાઇટલ બાર. બરાબર, તો ટાઇટલ બાર ધ્યાન આપજો બધા. ટાઇટલ બાર દેખાય છે અહીંયા? કયું આઇકન છે? ઇન્ટરનેટ એક્સપ્લોરરનું. ઇન્ટરનેટ એક્સપ્લોરર આઇકન અને ઇનબોક્સ ખુલેલા ફોલ્ડરનું નામ દર્શાવે છે. ટાઇટલ બાર શું દર્શાવે છે? આ સિમ્બોલ અને ઇનબોક્સ એટલે કે ખુલેલા ફોલ્ડરનું નામ દર્શાવે છે. તે બ્રાઉઝરનું નામ એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર પણ દર્શાવશે. ત્યારબાદ દેખાય છે આ ખુલેલા ફોલ્ડરનું નામ? અહીં આપણે આગળ જે આકૃતિમાં જોયું તે જ પ્રમાણે અહીં પણ દર્શાવેલું છે, દેખાયું? આ ઇનબોક્સ અને ખુલેલા ફોલ્ડરનું નામ. ઇનબોક્સ અત્યારે ખુલ્લું છે એટલે શું દર્શાવે છે? ઇનબોક્સ. જો ડ્રાફ્ટ ખુલ્લું હોય તો અહીં ડ્રાફ્ટ દર્શાવશે. ટાઇટલ બારની જમણી બાજુ પર તમે ત્રણ બટન જોઈ શકો છો, દેખાય છે આ ત્રણ બટન? ક્લોઝ, રિસ્ટોર ડાઉન અને મિનિમાઇઝ. ક્લોઝનો ઉપયોગ શેના માટે થાય છે? વિન્ડોને ક્લોઝ કરવા માટે. મિનિમાઇઝનો વિન્ડોને નાની કરવા માટે. અને રિસ્ટોર ડાઉન એટલે કે નાની હોય તો મોટી કરવા માટે અને મોટી હોય તો નાની કરવા માટે. બરાબર, ચાલો જોઈએ. વિન્ડોઝને મિનિમાઇઝ કરવા માટે મિનિમાઇઝ પર ક્લિક કરો અને ડેસ્કટોપ પરથી વિન્ડો અદૃશ્ય થઈ જશે. હવે તમે ટાસ્ક બાર પર માત્ર તેનું આઇકન બટન જોઈ શકશો. શું જોઈ શકશો? તેનું આઇકન બટન. વિન્ડોને ફરીથી જોવા માટે ટાસ્ક બાર પર આઇકન બટન પર ક્લિક કરો, દેખાય છે? ઇન્ટરનેટ એક્સપ્લોરરનું જે આઇકન બટન છે એના ઉપર ક્લિક કરવાની છે. વિન્ડોને નાની બનાવવા માટે રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરો. વિન્ડો આપણી મોટી સાઇઝમાં છે, મેઇન સાઇઝમાં છે,
હવે એને નાની કરવી છે તો રિસ્ટોર ડાઉનમાં ક્લિક કરશું. રિસ્ટોર ડાઉન પર ક્લિક કરશું તો એ બટન સેમાં ફેરવાઈ જશે રિસ્ટોર ડાઉનવાળું મેક્સિમાઇઝમાં. એટલે કે ફરીથી તમે મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરશો તમારી વિન્ડો મોટી થઈ જશે અને રિસ્ટોર ડાઉનમાં પાછું બટન ફેરવાઈ જશે. ચલો આગળ જોઈએ. વિન્ડોને તેના મૂળ કદમાં ફરી જોવા માટે મેક્સિમાઇઝ પર ક્લિક કરો. દેખાય છે અહીં જો મેક્સિમાઇઝ આવી ગયું. હવે વિન્ડોને બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો એટલે તમારી વિન્ડો શું થઈ જશે, બંધ થઈ જશે. ત્યારબાદ આપણે બીજું જોઈએ એડ્રેસ બાર. શું જોવાનું છે? એડ્રેસ બાર તે ખુલેલા ફોલ્ડરનું વિગતવાર સરનામું દર્શાવે છે. આપણે જે ફોલ્ડર ખોલેલું હોય તે ફોલ્ડરનું વિગતવાર સરનામું, એડ્રેસ એટલે કે સરનામું. બરાબર, જો દેખાય છે અહીં https://www.google.co.in ત્યારબાદ કંઈક લખેલું છે, એ શું છે? તેનું એડ્રેસ છે. બરાબર, એડ્રેસ બારની ડાબી બાજુના ખૂણા પર તમને બે બટન જોવા મળશે. ડાબી બાજુ ખૂણા પર બે બટન જોવા મળે છે, બે એરો છે દેખાય છે, એક ડાબી બાજુનો અને એક જમણી બાજુનો. તો એ બે એરો શું કામ કરે છે? તો જો આ જે એરો છે તેને શું કહેવાય? બેક બટન. બરાબર, અને એની બાજુનો ફોરવર્ડ બટન. બરાબર, બે બટન છે, બેક બટન અને ફોરવર્ડ બટન. જો અહીં શું લખેલું છે, એની બાજુમાં એક નાનો અમથો એરો પણ છે. ત્યાં શું લખેલું છે? રિસેન્ટ ફોલ્ડર. શું લખેલું છે? રિસેન્ટ ફોલ્ડર. તો ચાલો આપણે જોઈએ. હાલના ફોલ્ડર અગાઉ ખોલેલા ફોલ્ડર પર પાછા જવા માટે બેક બટનનો ઉપયોગ થાય છે. તમે જે અત્યારે ફોલ્ડર પર કામ કરી રહ્યા છો તેની અગાઉના ફોલ્ડર પર પેજ પર જવું હોય પાછું તો તમે શેનો ઉપયોગ કરશો? બેક બટનનો ઉપયોગ કરશો. બરાબર, એવી જ રીતે બેક બટનનો ઉપયોગ કર્યો એ અગાઉ ખોલેલા ફોલ્ડર પર પાછા જવા માટે શેનો ઉપયોગ કરશો? ફોરવર્ડ પર. બરાબર, અત્યારે તમે બેક બટનનો ઉપયોગ કર્યો, બરાબર, એની પહેલાં તમે જે પેજ પર હતા એ જ પેજ પર ફરીથી જવું છે તો કયા બટનનો ઉપયોગ કરશો? તમે ફોરવર્ડ બટનનો. સમજ પડે છે? હવે તાજેતરમાં ખોલેલા ફોલ્ડરની યાદી જોવા માટે જમણી બાજુ પરના એરો પર ક્લિક કરો. એક નાનો અમથો એરો છે દેખાય છે અહીં, અહીં બરાબર ન દેખાય તો તમારી પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો. એડ્રેસ બારની જમણી બાજુ પર તમે રિફ્રેશ બટન પણ જોઈ શકો છો. શું આવેલું છે? રિફ્રેશ બટન. જો એક ઉપરની બાજુનો એરો અને એક નીચેની બાજુનો એરો, આ રહ્યો આપણો રિફ્રેશ બટન. રિફ્રેશ બટનનો ઉપયોગ શેના માટે થાય છે? તો તાજી માહિતીને ડાઉનલોડ કરવા માટે થાય છે. એટલે કે તમારું પેજ શું થઈ જશે? રિફ્રેશ થઈ જશે. કંઈક એમાં નવા સુધારા વધારા હશે તો એની જાતે આવી જશે. તમારા ઈમેલ રિફ્રેશ કરવા માટે આ બટન પર ક્લિક કરો. બરાબર, કંઈક નવો મેલ આવ્યો છે કે નહીં એ જોવા માટે તમે રિફ્રેશ બટન પર ક્લિક કરી શકો છો. એના માટેની તમારી શોર્ટકટ કી છે કીબોર્ડ પરથી F5 બટન, ફંક્શન કીમાં F5 બટન. બરાબર, હવે ત્રીજું જોઈએ મેનુ બાર. શું છે? મેનુ બાર. મેનુ બાર મુખ્ય મેનુ કયા કયા આવેલા છે મેનુ બાર પર? ફાઇલ, એડિટ, વ્યૂ, ફેવરિટ્સ, ટૂલ્સ અને હેલ્પ ધરાવે છે. બરાબર, તમે જ્યારે ઈમેલ મોકલતા હો કે પ્રાપ્ત કરતા હો ત્યારે ઉપયોગી એવા કમાન્ડની યાદી આ મેનુ ધરાવે છે. શું ધરાવે છે? જે મેનુ અહીં ઘણા બધા મેનુઝ છે, બરાબર, એ મેનુની ઉપર ક્લિક કરો એટલે એના ટૂલ્સ તમને જોવા મળશે. બરાબર, ઈમેલ મોકલતા હો અથવા તો તમે કોઈને સંદેશો મોકલો છો અથવા કોઈની પાસેથી મેળવો છો ત્યારે આ કમાન્ડમાંથી કોઈ પણ મેનુનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ એક્ટિવ ટેબ. બરાબર, તો એક્ટિવ ટેબ શું દર્શાવે છે? એક્ટિવ ટેબ તમારા ઈમેલનું હાલનું પેજ કે ખોલેલા ફોલ્ડરનું નામ દર્શાવે છે. શું દર્શાવે છે? હાલનું પેજ અથવા તો ખોલેલા ફોલ્ડરનું નામ. ઇનબોક્સ ખોલેલું હોય તો ઇનબોક્સ, ટ્રેસ ખોલેલું હોય તો ટ્રેસ, સેન્ટ ખોલેલું હોય તો સેન્ટ ફોલ્ડરનું નામ દર્શાવશે. બરાબર, ફોલ્ડર ખોલવાની પ્રક્રિયા દરમિયાન ફોલ્ડર ખુલી ગયા પછી એક્ટિવ ટેબમાં થતા ફેરફારો નોંધો. જ્યારે ફોલ્ડર ખુલી રહ્યું હોય ત્યારે એની બાજુમાં રાઉન્ડવાળું સિમ્બોલ ફરતું રહેશે. બરાબર, એટલે કે પ્રક્રિયા હજી ચાલુ છે. એનો અર્થ શું થાય? કે પ્રક્રિયા હજી ચાલુ છે. બરાબર, ત્યારબાદ જો શું છે, ફોલ્ડર ખુલી ગયો એટલે કે હવે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એનું સિમ્બોલ બદલાઈ ગયું, ઇનબોક્સનું સિમ્બોલ આવી ગયું એટલે એનો અર્થ શું થાય છે? કે તમારી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સમજ પડી? તો આજે આપણે શું શીખ્યા? ઈમેલ વિન્ડોમાંથી આપણે ચાર વસ્તુ, એટલે કે કોને શું કહેવાય તે આપણે ચાર વસ્તુ જોઈ ગયા છે. કઈ કઈ ચાર વસ્તુ? ટાઇટલ બાર,
एड्रेस बार, मेनू बार अने एक्टिव टैग। बराबर, कंईक ना समझ पड़ी होय तो वीडियो ने फरी एक वार रिवाइंड करीने जोशो तो पूरेपूरी समझ पड़ी जशे। ओके, थैंक यू।